હેલો ગાઈઝ, બજારમાં મળતી પાણીપુરી જેવી જ પાણીપુરી તમે ઘરે ઝડપથી 15 જ મિનિટમાં કેવી રીતના તૈયાર કરી શકો, તો તમારી આ યુટ્યુબ ચેનલ છે તમારી રસોઈમાં. તો ચાલો જાણીએ આ આપણી સંપૂર્ણ પાણીપુરીની રેસીપી. તો મજેદાર, ચટપટી અને રસીલાદાર તમે મોઢામાં પાણી આવી જાય તેવી પાણીપુરી તૈયાર કરવાના છીએ. તો સૌ પ્રથમ આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી અને 1 કિલોગ્રામ જેટલા બટેકા આપણે લીધા છે તેમાં 150 ગ્રામ જેટલા ચણા છે તેને સાથે જ આપણે કટ કરીને બાફી લેવાના છે. ચણા બફાઈ જાય અને બટેકા બફાય ત્યાં સુધીમાં આપણે પાણીપુરીનું પાણી તૈયાર કરી લઈએ. તેના માટે આપણે 1/2 કટોરી જેટલા ધાણા લીધા છે લીલા, અને 3-4 લીલા મરચાં લીધા છે. સ્પાઇસી મુજબ તમે પસંદ કરી શકો છો વધારે. 1 કટોરી જેટલા છે આપણે ફુદીનાના પાન લીધા છે, જે પણ છે જે એને આ એક નાનો આદુનો ટુકડો લીધો છે. 3-4 લીંબુનો રસ આપણે લીધો છે, તમે સાઇટ્રિક એસિડ પણ લઈ શકો છો, અને 2 ચમચી જેટલો આપણે સંચળ પાવડર જેને બ્લેક નમક કહેવામાં આવે છે તે લેવાનું છે. બધી જ વસ્તુઓને આપણે મિક્સર જારની અંદર સારી રીતે ગ્રેન્ડ કરી લઈએ. તો ફટોફટ આપણે સૌ પ્રથમ છે ફુદીનો એડ કરી લઈએ, ઉપર મરચાં એડ કરીને ધાણા પણ એડ કરી લઈએ. આ ત્રણેય જે છે એ પાણીને એકદમ લીલું ચટેકાદાર બનાવે છે. સરસ રીતે તેની અંદર સંચળ પાવડર ન હોય તો તમે છે એ મીઠું પણ એડ કરી શકો છો. બધી જ વસ્તુઓને આપણે આદુનો નાના ટુકડાને છોલીને નાખી દઈશું જેથી સારી રીતે તે મિક્સ થઈ જાય. ફટોફટ તેને ગ્રે કરી લઈએ. હવે પાણી 1 લિટર જેટલું લેવાનું છે. 1 લિટર પાણી તમને આરામથી 100 પાણીપુરીમાં થઈ જશે. માટે આપણે તેની અંદર હવે જે પેસ્ટ તૈયાર થઈ છે તેને 2-3 ચમચી છે એ કાઢી લેવાનું છે. બાકીની બધી પેસ્ટ છે એ પાણીમાં આપણે નાખી દેવાની છે જેથી પાણીનો કલર છે એકદમ લીલો ચટાકાદાર મજેદાર અને ગમે એવો થઈ જશે. આપ જોઈ શકો છો, જો અંદરની પેસ્ટ રહી જતી હોય તો તમે ફરી પાછું તેની અંદર આપણે પાણી નાખીને અમને બધી કાઢી લેવી બરાબર. આ રીતના કાઢી અને ફરી પાછું તમે જોઈ શકો છો કેવું સરસ મજાનું પાણી તૈયાર થઈ ગયું છે. જો તમે પાણી તમને ખાટું અથવા તો તમને સ્વાદમાં કંઈ પણ ફેર લાગે તો લીંબુ અથવા તો તમે સંચળ પાવડર યુઝ કરી અને વધારે ચટેકેદાર બનાવી શકો છો. તમે આપણે પાણી અંદર નાખી બધું હલાવી લેવાનું છે સરસ રીતે બધી વાનગી. આની અંદર તમે બીજું કંઈ પણ ન એડ કરો તો પણ ચાલશે. આપણે જે પાણીપુરીનું જે બજારમાં મળતું રેગ્યુલર પાણીપુરીનું પાણી છે આની અંદર ઘરે આપણે જે બજારમાં ઘણી વખત મસાલો પણ મળતો હોય પાણીપુરીનું આપણે એ પણ અહીંયા એડ નથી કર્યો. હવે બજારમાં મળતા જ જેવો સરસ મજાનો માવો આપણે બટેકાનો તૈયાર કરીએ. અહીંયા આપણે 1 કિલોગ્રામ બટેકા ફોલી લીધા છે, સાથે તેની અંદર છે તમે 2-3 છે અથવા 3-4 છે એ જરૂરી મુજબ છે એની અંદર ડુંગળી એડ કરી શકો છો. 1 ચમચી જેટલું આપણે મીઠું એડ કરેલું છે, સાથે જ આપણે જે મરચાંની પેસ્ટ કાઢેલી હતી આદુ મરચાંની બરાબર તેને હવે આપણે એ નાખી દઈશું જેથી એનો સ્વાદ છે એ ખૂબ જ સરસ આવે છે. માટે આપણે અહીંયા એ નાખી દઈશું અને ગરમ મસાલો આપણે લીધો છે એ પણ એડ કરવાનો છે. લાલ મરચું પાવડર આપણે પલાળીને લેવાનું છે તો એનો કલર છે એ ખૂબ જ સરસ આવે છે માટે આપણે લીધો છે. અને જે ગરમ મસાલો છે એ પણ આપણે 1 ચમચી જેટલો લીધો છે એમને એડ કરી દઈશું. બધું છે એ મિક્સ કરવાનું છે, બટ ચણા છે આપણે જે બાફ્યા હતા એ પણ આપણે સાથે એડ કરી લઈએ છીએ. તમે ઉપર પણ એડ કરી શકો છો. સારી રીતે તમે જોઈ શકો છો એકદમ ખૂબ જ મજેદાર અને તમે એમ નામ ભાવે એવો માવો તૈયાર થઈ જશે. સામાન્ય રીતે બજારમાં મળતી પાણીપુરી જેવો જ અને એના કરતાં પણ હું તો એમ કહું છું ખૂબ જ એને એકદમ એનું રેસીપીની અંદર જે આમ કહેવાય ને કે ઓળખ આપવા માટે તમે જો એની અંદર છે દાડમને એડ કરશો તો દાડમના દાણા છે પાણીપુરીમાં એકદમ અલગથી અલગ પ્રકારનો સ્વાદ આપે છે. તમે જોઈ શકો છો એકદમ ખૂબ જ મજેદાર જે બજારમાં મળતું જે માવો હોય છે એના કરતાં પણ સારી બનશે એની હું ગેરંટી અને ખાતરી આપું છું. આપ જોઈ શકો છો કેવી સરસ મજાની આપણી પાણીપુરી રેડી થઈ ગઈ છે એકદમ. જો તમે તમારા ઘરે આવી રીતના પાણીપુરીનું પાણી અને
માવો બનાવશો તો ચોક્કસથી તમે છે પાણીપુરી છે એ 20 ખાતા હશો તો 30 ખાઈ જશો અને 30 ખાતા હશો તો 40 આરામથી ખાઈ જશો. તો આવી રેસીપી અને પાણીપુરીનું પૂરી કઈ રીતના તૈયાર કરવી એની રેસીપી નેક્સ્ટ વિડીયોમાં આવી જશે. મિત્રો, આવી જ રેસીપી જાણવા માટે અમારી ચેનલ તમારી રસોઈની ખાસ સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો. ફરી મળીશું બીજા